હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધ ફ્યુચર એકેડમી વી આર હિયર ફોર યર બેટર ફ્યુચર લેટ્સ લર્ન લેટ સ્ટાર્ટ ધ વિડિયો સો આજના આ સેશનની અંદર આપણે ધોરણ દસ સાયન્સ વિજ્ઞાન સબ્જેક્ટની અંદર ચેપ્ટર વનના કેટલાક મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈશું જે વન માર્ક્સમાં પૂછાઈ શકે છે દસ પ્રશ્નો આપણે આ સેશનની અંદર જોઈશું અને એવા અમુક વિડીયોઝ બનાવીશું જેના કારણે તમને ઇઝી પડે વાંચવામાં ઓકે તો અહીંયા તમે એકથી દસ પ્રશ્નો જોઈ શકો છો તેના આન્સર સાથે આપણે જોઈએ તો ચાલો શરૂ કરીએ આજનું સેશન રહ્યા પ્રશ્નો અને તેના ઉત્તરો તો જોઈએ નંબર વન રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે તો અહીંયા આન્સર આવશે હીટ એન્ડ ટ્રાયલ આ પદ્ધતિ ઉપયોગી છે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે યાદ રાખજો ઓકે નંબર ટુ છે અહીંયા વ્યાખ્યા આપો સંયોગીકરણ સંયોગીકરણની વ્યાખ્યા તમારે આપવાની છે એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે કુદરતી વાયુનું દહન અને શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયાઓ ગણાય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય ઓકે કુદરતી વાયુનું દહન અને શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયાઓ ગણાય તો એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ નંબર ફોર છે લેડ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી કયા વાયુનો કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે આપણે તો વાયુનું નામ લખવાનું છે તો નાઇટ્રોજન આવશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ટુ ઓકે નંબર ફાઈવ કાટ લાગવા માટે જરૂરી સંઘટકો જણાવો તો આન્સર આવશે ઓક્સિજન અને ભેજ જ્યારે આ બંને મળે છે ત્યારે વાતાવરણના સંપર્કમાં જ્યારે જે આયન હોય છે લોખંડ હોય છે એ અને એ આવે અને એની અંદર ઓક્સિજન અને ભેજ હોય વાતાવરણની અંદર ત્યારે એ જે લોખંડ હોય એને કાંટ આવી જતો હોય છે તો કાંટ લાગવા માટેના જરૂરી સંગઠકો છે ઓક્સિજન અને બેઝ ઓકે ચાલો નેક્સ્ટ નંબર સિક્સ તરફ જઈશું આપણે જેનું ક્ષારણ ન થતું હોય તેવા બે તત્વો જણાવો તો ગોલ્ડ અને પ્લેટિનિયમ આ જે છે એ બંનેનું ક્ષારણ થતું નથી નંબર સેવન છે કરુ કઢી ચૂનાના કોઈ પણ બે ઉપયોગ જણાવો તો દિવાલો ધોરવા માટે સફેદી તરીકે અને સિમેન્ટ ઉદ્યોગમાં પણ આ જે કર્યું છે એ ઉપયોગી છે નંબર એટ છે શા માટે પ્રકાશ સંશ્લેષણને ઉષ્મા શોષક પ્રક્રિયા ગણી શકાય તો પ્રકાશ સંશ્લેષણને ઉષ્મા શોષક પ્રક્રિયા ગણી શકાય છે કારણ કે તેમાં લી વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશમાંથી ઉર્જાનું શોષણ થાય છે ઓકે ઉષ્મા શોષક શે માટે કહેવાય છે કારણ કે લીલી વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશમાંથી ઉર્જાનું શોષણ થાય છે એ રીઝનથી પ્રકાશ સંશ્લેષણને ઉષ્મા શોષક પ્રક્રિયા ગણી શકાય ઓકે નંબર નાઇન તરફ જઈએ આપણે તો રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેને શું કહેવાય તો દ્વિ વિસ્થાપિત પ્રક્રિયાઓ કહેવામાં આવે છે નંબર ટેન છે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગી રસાયણનું નામ જણાવો તો છે સિલ્વર બ્રોમાઇડ ઓકે સિલ્વર બ્રોમાઇડ અથવા એ જી જે તમે કહો છો એના દ્વારા શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગી થાય છે આ રસાયણ તો આ હતા દસ ક્વેશન્સ બહુ નાનો વિડીયો બનાવ્યો છે મેં ઓકે દસ દસ પ્રશ્નો આવી રીતે જોતા રહીશું તો તમે આસાનીથી આની સમજી શકશો અને લર્ન કરી શકશો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર જોઈનિંગ ધીસ સેશન મળીશું નેક્સ્ટ સેશનમાં ન આવડ્યું ટેક કેર ઓલ ઓફ યુ બાય